નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગણિત સ્વઅધ્યન પોનું પ્રકરણ પેલું છે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરવાના છીએ તો મિત્રો તમારે બધાને સ્વ પોથી મળી ગઈ છે તો આ સ્વ પોથીની અંદર ધોરણ સાતનું વિષય ગણિતનું પેલું પ્રકરણ પૂર્ણાંક સંખ્યાઓની આપણે વાત કરવાના છીએ તો અહીંયા વિષય વસ્તુના મુદ્દા આપેલા છે સરવાળાને બાદ બાકી માટે પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર અને બે પૂર્ણાંક સંખ્યાનો ભાંગાકાર તો આપણે આ જોઈએ અહીંયા કઈ રીતનું કરવાનું છે તો પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો પ્રશ્ન છે માઇનસ અગિયાર ગુણણા સાત એ કોના બરાબર નથી તો એનો જવાબ થાય માઇનસ સિતોતેર તો પહેલાં એ બી અને ડી દરેકનો જવાબ માઇનસ સિતોતેર આવે છે જ્યારે સી ઓપ્શન છે એનો જવાબ પ્લસ સી તો તેરા આવે છે એટલે આપણો જવાબ આવશે સી ત્યાર પછી બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ એની વિરોધી સંખ્યા નથી તો એનો ઓપ્શન્સ આવશે માઇનસ એ ત્યાર પછી ત્રીજો છે પૂર્ણાંક સંખ્યા એ માટે ગુણાકારની તટર સંખ્યા કઈ છે તો ગુણાકારની તટર સંખ્યા થાય છે બી ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા ચોથું આવે છે માઇનસ પચીસ ગુણણા છ વત્તા ચાર એ કોના બરાબર નથી તો અહીં આપણે જોઈએ તો પચીસ ગુણણા દસ એટલે બસો પચાસ થાય છે માઇનસ બસો પચાસ થાય છે તો એ સી અને ડીનો જવાબ માઇનસ બસો પચાસ આવે છે જ્યારે બી ઓપ્શન છે એનો જવાબ છે એ જુદું આવે છે એટલે અહીં આપણું બરાબર નથી ઓપ્શન ચોથાનો જવાબ આવશે બી ત્યાર પછી આગળ વધીએ તો પાંચમું માઇનસ સોળા ચાર એ કોના બરાબર નથી એનો જવાબ આવશે એ છઠ્ઠું નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી તો એનો જવાબ આવશે ડી સાતમું નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે તો એમાં આવશે ઓપ્શન બી આઠમું શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાય નથી તેનો જવાબ આવશે એ મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તમને તરત જ તેની જાણ થાય તો નવમું છે સંખ્યા રેખા માઇનસ ત્રણ ગુણ્યા ત્રણની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુએ આવશે તેનો જવાબ આવશે એ દસમું પાંચ ભાંઘા માઇનસ એકની કિંમત કોની વચ્ચે આવશે નહીં તો એનો જવાબ આવશે બી ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની આવે છે એમાં આવે છે અગિયારમું જીરો ભાંઘા માઇનસ દસ બરાબર જીરો ત્યાર પછી બારમી ખાલી જગ્યા આવશે એમાં માઇનસ ત્રણ પ્લસ આઠ બરાબર માઇનસ આઠ અને આઠ આ રીતની જવાબ આવશે ત્યાર પછી તેરમી ખાલી જગ્યા અગિયાર ગુણ્યા માઇનસ પાંચ તો માઇનસ અગિયાર ગુણ્યા પાંચ એટલે માઇનસ પંચાવન ચૌદમી ખાલી જગ્યા માઇનસ નવ ગુણ્યા વીસ એટલે માઇનસ એકસો પછી પંદરમી ખાલી જગ્યા માઇનસ ત્રેવીસ ગુણ્યા બેતાલીસ બરાબર બેતાલીસ ગુણ્યા ત્રેવીસ ત્યાર પછી આગળ વધીએ સોળ ખાલી જગ્યા માઇનસ એક એ પૂર્ણાક સંખ્યા માટે ગુણાકારની ટલ સંખ્યા છે સત્તરમી ખાલી જગ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ છ ગુણણા માઇનસ સાત બરાબર થાય છે માઇનસ બસો દસ અઢારમી ખાલી જગ્યા ત્રણ ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ બરાબર પિસ્તાલીસ ઓગણીસમી ખાલી જગ્યા બાર ગુણ્યા માઇનસ સાત પાંચ એટલે બાર ગુણણા માઇનસ સાત પાંચ ત્યાર પછી વીસમી ખાલી જગ્યા માઇનસ સુડતાલીસ ગુણિણા માઇનસ એક બરાબર સુડતાલીસ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ તો અહીંયા પ્રશ્ન ત્રણ આવે છે નીચેના દાખલા ગણો એની અંદર એકવીસમો દાખલો છે પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ બનાવો જેનો ગુણાકાર માઇનસ બાર થાય અને તેમની વચ્ચે આવતા સાત પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય તો માઇનસ બે માઇનસ છ એટલે માઇનસ બાર થાય અથવા બે ગુણ્યા માઇનસ છ એટલે પણ માઇનસ થાય છે હવે માઇનસ બે અને છની વચ્ચે જે સાત પૂર્ણાંક સંખ્યા આવે છે એ લખવાની છે તો માઇનસ એક જીરો એક બે ત્રણ ચાર અને પાંચ આ સાત પૂર્ણાંક સંખ્યાઓ થશે ત્યાર પછી બાવીસમો દાખલો આપણે આગળ વધીએ તો બાવીસમાં દાખલામાં એવું છે પૂર્ણાંક સંખ્યાઓની એક એવી સંખ્યા લખો કે જેમાં ગુણાકાર માઇનસ છત્રીસ અને તફાત પંદર થાય તો માઇનસ બાર ગુણા ત્રણ એટલે માઇનસ છત્રીસ હવે તફાત પંદર થાય એવી માઇનસ બાર ગુણ્યા માઇનસ બાર માઇનસ ત્રણ એટલે એનો જવાબ થાય છે પંદર ત્યાર પછી ત્રેવીસમો દાખલો છે મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં પાંચસો રૂપિયા જમા છે એક મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચેના કોષ્ટકમાં દર્શાયેલ છે આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ હશે તે શોધો તો અહીંયા ચૂકવણું અને જમા રકમ આપી છે બરાબર આપણા ખાતામાં પાંચસો રૂપિયા હતા એમાંથી એકસો વીસ અને બસો ચાલીસ રૂપિયા ચૂકવણું થયું છે અને બસો અને એકસો પચાસ જમા થયા છે તો આ રીતનું તમે લખી શકો છો પાંચસો ઓછા એકસો વીસ વત્તા બસો ચાલીસ ઓછા બસો વત્તા એકસો પચાસ એટલે પાંચસો ઓછા છસો પચાસ ત્રણસો સાઠ પાંચસો ઓછા ત્રણસો સાઠ ઓછા ત્રણસો પચાસ એટલે પાંચસોમાંથી દસ રૂપિયા બાદ થયેલ ચારસો ને નેવું રૂપિયા વીધા છે ત્યાર પછી ચોવીસમો ભૂલ શોધો રીટાએ માઇનસ ફોર પ્લસ ડીમાં ડી બરાબર માઇનસ છ મૂકીને સાદરૂપ આપ્યું તો તેનો જવાબ બે મળ્યો અહીં રીટાએ કઈ ભૂલ કરી હોઈ શકે તો માઇનસ ચાર વત્તા ડીમાં માઇનસ છ મૂકો એટલે માઇનસ ચાર પ્લસ માઇનસ છ એટલે માઇનસ ચાર પ્લસ છ બરાબર બે એટલે રિટાઈએ માઇનસ છને બદલે પ્લસ છ લઈ લીધા એટલે માઇનસ બે જવાબ આવવો જોઈએ પણ એ આવેલો નથી એટલે જવાબ આવ્યો છે બે એટલે આ ભૂલ કરેલ છે પચીસમો દાખલો વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરીને સાદરૂપ આપો માઇનસ પંચ્યાસી ગુણ્યા તેતાલીસ વત્તા તેતાલીસ ગુણ્યા માઇનસ પંદર તો તેતાલીસ સામાન્ય કાઢો એટલે માઇનસ પિંચ્યાસી વત્તા માઇનસ પંદર એટલે તેતાલીસ ગુણ્યા માઇનસ સો થાય એટલે માઇનસ તેતાલીસો થાય ત્યાર પછી આપણે અહીં જોડકું જોડવાનું આવે છે જોડકા જોડો તો અહીંયા જોડકું આપેલું છે પહેલાંની સાથે એની સામે છ બીની સામે ત્રણ સીની સામે પાંચ ડીની સામે સાત એની સામે આઠમું એફની સામે ચોથું જીની સામે બીજું એચની સામે નવમું અને આઈની સામે પહેલું આવે છે તો આ રીતના જોડકા થશે ત્યાર પછી સત્યાવીસમો દાખલો આવે છે નીચે આપેલ કોષ્ટકમાં સમૃદ્ધની કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠારણ બિંદુ આપેલ છે સૂત્રનો ઉપયોગ કરી એફને સીમાં એટલે કે ફેરન હિટને સેલ્શિયસમાં બે દશા સ્થળ સુધી ફેરવો અને કોષ્ટકમાં પૂર્ણ કરો તો અહીંયા ગણતરી કરવાની છે એ સૂત્ર આપ્યું છે સી બરાબર પાંચના છેદમાં નવ કાઉસમાં એફ ઓછા બત્રીસ તો એફ એટલે આપણે ઠારણ બિંદુ આપ્યા છે એ લખવાના છે અને ત્યાર પછી એને પાંચ વડે ગુણાકાર કરીને નવ વડે ભાંગાકાર કરવાનો છે તો હાઇડ્રોજન આપ્યું છે માઇનસ ચારસો પાંત્રીસ એમાં આવશે માઇનસ બસો ક્રિપ્ટોનમાં આપ્યું છે માઇનસ બસો એકાવન તો એમાં આવશે માઇનસ અને ઓક્સિજન માઇનસ ત્રણસો ઓગણ સિત્તેર એમાં આવશે માઇનસ બસો ત્રેવીસ પોઈન્ટ સિત્યોતેર હિલ્યમાં માઇનસ ચારસો અઠ્ઠાવન એમાં આવશે માઇનસ બસો બોતેર પોઈન્ટ બાવીસ અને આર્ગોનમાં માઇનસ ત્રણસો નવ એમાં આવશે માઇનસ એકસો નેવ્યાસી પોઈન્ટ ચુમ્માલીસ ત્યાર પછી અઠ્યાવીસમાં પૂછે ખરા ખોટાની પચાસ પ્રશ્નોની કસોટીમાં દરેક વિદ્યાર્થીએ સાચા જવાબ માટે બે ગુણ અને દરેક ખોટા જવાબ માટે બે ગુણ અને દરેક પ્રયત્ન ન કરેલ હોય માટે શૂન્ય ગુણ આપવામાં આવેલ છે તો આ કસોટીમાં યશને ચોરાણું ગુણ મેળવેલ હોય તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતા જણાવો તો ચોરાણું ગુણ આવ્યા છે ભાઇંગા પ્લસ બે બરાબર સુડતાલીસ સાચા જવાબની શક્યતાઓ સાચા જવાબ છે સુડતાલીસ પ્રયત્ન ન કર્યો હોય તેવા જવાબ છે ત્રણ સાચા જવાબ અડતાલીસ પ્રયત્ન ન કર્યા હોય તેવા એક અને ખોટો જવાબ એક ઓગણત્રીસમો જો ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યા એ ને બી માટે એ સ્ટાર બી બરાબર એ ગુણ્યા બી વત્તા કાઉસમાં એ ગુણા એ વત્તા બી ગુણ્યા બી હોય તો નીચેની ક્રિયાઓ ગણવાની છે આપણે માઇનસ સ્ટાર માઇનસ ત્રણ સ્ટાર માઇનસ પાંચ એટલે નોર્થ ઉપર મુજબ થાય સૂત્ર આપ્યું છે મુજબ આ જે સૂત્ર છે અહીંયા આ સૂત્ર મુજબ આ સૂત્ર મુજબ તમારે કરવાનું છે એટલે માઇનસ ત્રણ ગુણણા માઇનસ પાંચ પછી કાઉસમાં માઇનસ ત્રણ ગુણણા માઇનસ ત્રણ વત્તા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ એટલે અહીંયાનો ગુણાકાર થાય છે પંદર વત્તા આનો ગુણાકાર નવ વત્તા પચીસ એટલે પાંત્રીસ પંદર વત્તા ચોત્રીસ બરાબર થાય છે ઓગણપચાસ ત્યાર પછી ત્રીસમો એક બહુમાળી મકાનમાં ભોંયતળિયાથી ઉપર પચીસ માળ છે દરેક માળની ઊંચાઈ પાંચ મીટર છે ભોંયતળિયાની નીચે ત્રણ માળ છે દરેક માળની ઊંચાઈ પાંચ મીટર છે આ મકાનમાં આ બહુમાળી મકાનની લિફ્ટ એક મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે એક વ્યક્તિ ભોંયતળિયાથી પચાસ મીટરના સ્થાનથી લિફ્ટમાં ઉપર લિફ્ટમાં નીચે ઉતરે છે ભોંયતળિયાથી નીચેના બીજા માળ સુધી પહોંચતાં કેટલો સમય લાગશે એટલે તળિયાની પચાસ મીટર ઊંચાઈ આવેલ છે તળિયાને લિફ્ટને તળિયાથી બે માળ નીચે એટલે કે બે ગુણના પાંચ એટલે દસ મીટર નીચે જવાનું છે કુલ અંતર થશે પચાસ વત્તા દસ એટલે સાઠ મીટર હવે એક મિનિટમાં છે એક સેકન્ડમાં એક મીટર અંતર કાપે છે બરાબર છે એટલે એને સાઠ સેકન્ડ થશે કારણ કે સાઠ મીટર અંતર કાપવું છે એક મિનિટ એક મીટરનું અંતર કાપતાં એક સેકન્ડ લાગે તો સાઠ મીટરનું અંતર કાપતાં સાઠ સેકન્ડ લાગશે એટલે કે એક મિનિટ ત્યાર પછી પાછા વિકલ્પ આવેલા છે નીચેનામાંથી કયું સાચું છે તો એમાં આવશે બી પછી બત્રીસમું કોઈ પૂર્ણાંક એ માટે નીચેનામાંથી શું વ્યાખ્યા નથી એમાં આવશે ડી અને તેત્રીસમું છે નીચેનામાંથી કયો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યા માટે સાચો નથી તો એમાં આવશે ડી ત્યાર પછી ચોત્રીસમું છે ચોત્રીસમું એક પેન વેચતા ત્રણ નફો થાય છે અને એક પેન્સિલ વેચતા એક રૂપિયા નફો થાય છે એક પેન વેચતા ત્રણ રૂપિયા નફો થાય છે અને એક પેન્સિલ વેચતા એક રૂપિયા નફો થાય કુલ પચાસ રૂપિયા નફો થયો હોય અને પાંચ પેન્સિલ વેચી હોય તો પેનની સંખ્યા કેટલી એટલે કે પચાસમાંથી તમે પેન્સિલના પાંચ રૂપિયા બાદ કરો પચાસ ઓછા પાંચ એટલે કેટલા રૂપિયા વધશે પિસ્તાલીસ રૂપિયા હવે પિસ્તાલીસ રૂપિયા છે પેનના છે તો પેનમાં ત્રણ રૂપિયા નફો થાય છે એટલે પિસ્તાલીસ ભાંઘા ત્રણ એટલે કેટલા આવશે પંદર તો કેટલી પેન વેચી છે પંદર પેન વેચી છે પંદર પેન વેચી ત્યાર પછી પાંત્રીસમું છે ચાર ગુણણા માઇનસ પાંચ એટલે માઇનસ વીસ ત્યાર પછી આગળ વધીએ તો મિત્રો અહીંયા આપણું અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન આવે છે તો આ રીતના આપણા પાંત્રીસ પ્રશ્નોના જવાબ મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ શું અધ્યયન હું સોલ્યુશન મૂકું તમને તરત જ તેની જાણ થાય